તું બ્રાહ્મણ તું ક્ષત્રિય તું વૈશ્ય તું શૂદ્ર અને તું અતિશૂદ્ર આવા લેબલ આપી દેવામાં આવ્યા ને કરોડો લોકોને હજારો વર્ષ પહેલા ગુલામ બનાવી એ લોકો પર જબરદસ્તી વર્ણવ્યવસ્થા ઠોકી દેવામાં આવી અને જે શૂદ્ર હતા તેનું તો શું કહેવું તેને કંઈ જ અધિકાર ન હતો ન સારું ખાવાનો ન પાણી પીવાનો ન શિક્ષણનો અધિકાર ન સારું સાંભળવાનો અધિકાર ન સારા કપડાં પહેરવાનો અધિકાર સારી સુખ સુવિધા એની પાસેથી છીનવી લીધી કડક કાનૂન એની ઉપર ઠોકી દેવામાં આવ્યા અહીંયા બેઠેલા તમામને કે હજારો વર્ષ પહેલા જે ગુલામ બનાવી દીધા એ કોણ હતા એ લોકો કોણ હતા કોઈ બતાવશે હું કહીશ એ લોકો બીજા કોઈ નહીં પણ આપણા જ પૂર્વજો હતા અરે એ લોકો આપણા પૂર્વજો હતા અને એની સંતાન આજે અહીંયા મેદાનમાં બેઠી છે એની સંતાન અહીંયા ગીતો ગાય છે અને એની સંતાન અહીંયા સ્ટેજ ઉપર બોલે છે હવે આપણે કહીશું કે આપણા પૂર્વજોએ લડાઈ નથી લડી એના ઉપર જે કાનૂન ઠોકી દેવામાં આવ્યો એનો વિરોધ નથી કર્યો એવી વાત નથી જે જાબાસ યોદ્ધા હતા આપણા પૂર્વજો એને વિરોધ કર્યો કે અમે તમારી આ વ્યવસ્થાને નહીં માની તમે જે અમારા ઉપર આ નિયત લાદવા માંગો છો કાળા કાનૂન જબરજસ્તી ઠોકી દેવા માંગો છો કે તમે સારું ભણશો ગણશો નહીં સારું ખાસો નહીં સારા કપડા પહેરશો નહીં તો અમે તમારી આ કાનૂનને નહીં માની એ તો લડાઈ લડીને ચાલ્યા ગયા પણ હવે જે લડાઈ લડવાની છે ને ઈ આપણે લડવાની છે આજે આપણી સામે પ્રશ્ન છે કે લડાઈ લડવાની છે પણ કેવી રીતે લડવાની છે કે આમાં જ સમય જતો રહ્યો ભાષણો દેતા દેતા ભીમના ગુણગાન ગાતા ગાતા રેલીઓ કાઢતા કાઢતા સમાજને જગાડવાના પ્રયત્નો કરતા કરતા પણ આઉટપુટ કેમ નથી આવતું એટલે કે પરિવર્તન કેમ નથી આવતું આપણે એ વિચારવાનું છે કે જે લડાઈ આપણા પૂર્વજો લડીને ચાલ્યા ગયા એ લડાઈ અધૂરી અધૂરી છે એટલા માટે કે આજે પણ જાતિના નામ ઉપર આપણા પર અત્યાચારો કરવામાં આવે છે વહુ દીકરીઓની ઈજ્જત પણ જાતિથી મપાય છે એટલે બોલું છું કે એ લડાઈ અધૂરી છે એ લડાઈ આપણે લડવી પડશે ખાસ કરીને જે યુવા વર્ગ છે એ એવું વિચારશે કે અમારે આ સ્કૂલ કોલેજ ના દિવસો છે આનંદ કરવાના દિવસો છે અમારે શું મતલબ બાબા સાહેબ થી અમારે શું મતલબ સાવિત્રીબાઈ થી અરે ભાઈ મતલબ કેમ નહીં એના પણ યુવાની ના દિવસો ગયા હતા જો બાબા સાહેબ એવું વિચારતા હોત તો આજે આપણે આમ સૂટ બૂટ માં મળે ન મળે જો બાબા સાહેબ એવું વિચારે કે મારામાં ટેલેન્ટ છે એક સારી નોકરી લઈને એસો આરામથી જિંદગી જીવું અને જીવન સંગીની रमाબાઈ અને બાળકો સાથે આરામથી જીવન વિતાવું તો શું આજ આપણને આ ઐશ્વર્ય મળ્યું છે એ મળે ન મળે જો માતા સાવિત્રીબાઈ એવું વિચારતા હોત રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે એવું વિચારતા હોત કે શું કરશું આ શાળાઓ ખોલીને શું કરશું શિક્ષણ અપાવીને તો શું આજે આપણા હાથમાં કલમ હોત ખાસ કરીને મહિલા આપણા મહાપુરુષોએ એટલો સંઘર્ષ કર્યો બધા લોકોની વાત હું નથી કરતી ખાસ કરીને ભણેલા ગણેલા લોકો એવા લોકો પણ છે જે બાબા સાહેબના કારવાને આગળ લઈ જઈ રહ્યા છે જ્યાં આપણા મહાપુરુષોની વિચારધારાને આગળ વધારી રહ્યા છે પણ કેટલાક લોકો એવા છે જે બાબા સાહેબનું નામ લેવામાં પણ ધૃણા અનુભવે છે એને શરમ આવે છે જયભીમ બોલવામાં અરે અસલી ગદારો તો એ છે અરે અસલી ગદારો તો એ છે જે ખાય છે બાબા સાહેબનું ને ચડાવો ક્યાંક બીજે ચડાવે છે જ્યારે આરક્ષણની વાત આવે પ્રતિનિધિત્વની વાત આવે જ્યારે સ્કૂલ કે કોલેજમાં સ્કોલરશિપ કે સ્ટાઈફંડ મળવાની વાત આવે તો એનો એક કદમ આગળ હોય છે પણ જ્યારે બાબા સાહેબની વાત આવે